श्री नवसर्जन विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत है। धोरण पांच विषय अंग्रेजी विषयांक ग्रामर पाठ सात हेव अने हेस। तो आपणे अत्यार सुधी में एक थी छ पाठ में आर्टिकल एन ध एकवचन बहुवचन ए बधुं शीख्या। हवे हेज अने हेवनो उपयोग क्या थाय एना विषे समझशुं। तो हेज अने हेव ए કોઈની પણ કોઈ વસ્તુની માલિકી દર્શાવવા માટે હેઝ હેવનો ઉપયોગ થાય છે। જાણે કે એક્ઝામ્પલ તરીકે આઈ હેવ ફોર બુક્સ, એટલે કે મારી પાસે ચાર પુસ્તકો છે। એકવચન આવે અને આઈ ઓ યુ આવે ત્યાં હેવ વપરાય, અને હીઝ ને ઇટ હોય ત્યાં હેઝનો ઉપયોગ થાય છે। તો આઈ હેવ ફોર બુક્સ, તો મારી પાસે ચાર પુસ્તકો છે। वी हेव टेन चेर्स, तो मारी पासे दस खुर्सीओ छे। यू हेव अ बेग, तो के मारी पासे बेग छे। दे हेव पेन्स, तेउनी पासे पेनो छे। आपणी पासे अथवा कोई बीजा पासे तेनी पोतानी जेवो वस्तु होय एम के आ वस्तु मारी छे दर्शाववा माटे हेज अथवा हेवनो उपयोग थाय छे। त्रीजो पुरुष एकवचन ही सी ने ईट होय ने तो हेज आवे। अने दाखला तरीके ही हेज अ बेट अथवा सुरेश हेज ए बेट, तो सुरेश पासे बेट छे। सी हेज अ डोल, तेनी पासे ढींगली छे। इट हेज फोर लेग्स, तेन इट एटले गाय, एटले गाय ने चार पग छे। પછી આપણે હેઝ અથવા હેવથી વાક્ય બનાવ્યા, બરાબર, પછી એનો યસ નોમાં પણ ઉત્તર આપી શકીએ અને એનું પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવી શકીએ। તો એક્ઝામ્પલ તરીકે યુ હેવ ટોય, તો એનું પ્રશ્નાર્થ એમ બનશે હેવ યુ ટોયસ। પછી એમાં ને એમાં બીજું આપણે યસમાં જવાબ આપવાનો, યસ વી હેવ, હા મારી પાસે છે, અથવા નો વી હેવ નોટ, ના મારી પાસે નથી। બીજું સીમા હેઝ એ પેન, તો હેઝ સીમા અ પેન, યસ સી હેઝ, નો સી હેઝ નોટ, ના તેની પાસે પેન નથી। હવે પાના નંબર 51 ઉપર ગ્રામરમાં એક્ટિવિટી પહેલી, એમાં હેઝ અને હેવ વડે ખાલી જગ્યા પૂરવાની છે, અને એમાં એમાં એક્ટિવિટી બીજી છે, એમાં કૌંસ આપેલા ઉપયોગ કૌંસમાં આપેલા વાક્યનો ઉપયોગ કરી ફરીથી વાક્ય લખવાના છે, જે હું તમને લખાવીશ તે તમે તમારી ગ્રામરમાં પૂરશો। તો પ્રશ્ન પહેલો, હેઝનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, તો પેલી ખાલી જગ્યા છે વિક્રમ ખાલી જગ્યા અ સ્કૂટર, વિક્રમ છે તો એ શું, હી સી ને ઇટમાંથી શું છે, હી, કોઈ પણ છોકરા છોકરીનું કે કોઈ પણ પ્રાણીનું નામ હોય તો એની આગળ આર્ટિક એની પાછળ હેઝ લખશે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે વિક્રમ હેઝ। પછી એમાં ને એમાં જો એકથી વધારે નામ હોય, બહુવચન હોય તો હેવ આવશે। બીજું વી ખાલી જગ્યા અ બિગ હાઉસ, તો વી બહુવચન માટે છે, તો અમારે અમારું મકાન ખૂબ જ મોટું છે, તો વી હેવ અ બિગ હાઉસ, વી હેવ અ બિગ હાઉસ। ત્રીજું યુ ખાલી જગ્યા ટુ ઇરેઝર, યુ હેવ ટુ ઇરેઝર, યુ છે તેની હારે પણ હેવ લાગશે। તમારી પાસે બે રબર છે, આઈ ખાલી જગ્યા કલર બોક્સ, તો આઈ છે તો આઈની સાથે પણ હેવ લાગશે। આઈ હેવ એ કલર બોક્સ, મારી પાસે કલર બોક્સ છે। પાંચમી વોલ્ટર એન્ડ મેરી, વોલ્ટર એન્ડ મેરી ખાલી જગ્યા રેડ બાઇસિકલ, તો એ એક કરતાં બે નામ છે, જો વોલ્ટર અને બે મેરી તો બહુવચન થઈ ગયું, તો વોલ્ટર એન્ડ મેરી હેવ રેડ બાઇસિકલ। રામુ એન્ડ સોનું ખાલી જગ્યા એન્ડ અમ્રેલા, તો રામુ એન્ડ સોનું હેવ એન્ડ અમ્રેલા, બહુવચન છે તો એની સાથે હેવ આવશે।
सी खाली जगह मेनी बलून्स तो सी हैज तेनी पासे घना बदा फुगाओ छे। अब्दुल एंड हमीद खाली जगह थे बेट्स तो अब्दुल अने हमीद हैव देर बेट्स। अब्दुल अने हमीद पासे तेना बेट छे। वंदना खाली जगह ओकेट तो वंदना हैज ए केट। वंदना पासे बिलाड़ी छे। यू खाली जगह अ पिक्चर तो यू हैव यू हैव ए पिक्चर। तो आ प्रश्न पहलो हतो के हैज हैव नो उपयोग करीने खाली जगह पूरो। हवे एमां एमां प्रश्न बीजो छे के કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવવાના છે। તો પહેલું વાક્ય છે માય ફ્રેન્ડ્સ હેવ મેની ટોયસ તો એ બહુવચન છે, મારા મિત્ર પાસે ઘણા બધા રમકડાઓ છે। કૌંસમાં પહેલું છે માય કઝિન એટલે મારા પિતરાઈ તો એ એકવચન છે। તો આપણે My cousin has many toys। મારા કઝિન પાસે ઘણા બધા રમકડાઓ છે અથવા મારા પિતરાઈ પાસે ઘણા બધા રમકડાઓ છે। મિસ્ટર મહેતા હેઝ અ કાર, મિસ્ટર મહેતાની પાસે કાર છે। કૌંસમાં માય નેબર્સ તો માય નેબર હેવ એ કાર, મારા પાડોશીઓ પાસે ગાડી છે। હિના એન્ડ લીના હેવ ફ્લાવર્સ, હિના અને લીના પાસે ફૂલો છે। કૌંસમાં આપેલું છે તો આઈ હેવ એ ફ્લાવર્સ। આઈ હેવ ફ્લાવર્સ, મારી પાસે પણ ફૂલો છે। હી હેઝ અ બોલ, તેની પાસે દડો છે। કૌંસમાં યુ આપેલો છે તો યુ સાથે શું આવશે, યુ હેવ અ બોલ, તેની પાસે દડો છે। રામજીભાઈ હેઝ એ ટ્રેક્ટર, રામજીભાઈ પાસે ટ્રેક્ટર છે। કૌંસમાં ધે આપેલું છે। તે હેવે ટ્રેક્ટર, તેમની પાસે ટ્રેક્ટર છે। છઠ્ઠું ધે હેવ અ બાસ્કેટ ઓફ ફ્રૂટ, તેમના બાસ્કેટમાં ફળો છે તો ધ ફાર્મર્સ હેઝ એ બાસ્કેટ ઓફ ફ્રૂટ્સ, ખેડૂત પાસે ફળોની ટોપલીઓ છે। કિરીટ એન્ડ કિરણ હેવ માર્બલ્સ, કિરીટ અને કિરણ પાસે માર્બલ છે તો આપણે કૌંસમાં આપેલું છે કેતન તો કેતન હેઝ માર્બલ્સ, માર્બલ એટલે પથ્થર થાય પણ માર્બલ પર કેતન પાસે પણ માર્બલ છે। કેતન હેઝ માર્બલ્સ। રેહાના હેઝ એ ડોગ, રેહાના પાસે કૂતરો છે। કૌંસમાં આપેલું છે બી વી હેવ અ ડોગ, અમારી પાસે પણ કૂતરો છે।
वी हैव एन इरेजर. यू हैव एन इरेजर. तो के मारी पासे रबर छे, कौशमां आपेलू छे सालिन. तो आपणे लखशुं सालिनी हेज एन इरेजर. वी हैव सिक्स बलून. अमारी पासे छ दड़ा, छ फुगाओ छे, કૌંસમાં આપેલું છે યુ. યુ હેવ સિક્સ બલૂન્સ. મારી પાસે છ ફુગાઓ છે. તો આપણે એક્ટિવિટી એક અને બે સમજ્યા. હેઝ અને હેવનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પણ પૂરી અને વાક્ય પણ બનાવ્યા.